ધન સંખ્યા છે અને નીચે ઋણ સંખ્યા છે એટલે કે પ્લસ અને માઇનસ
31 માઇનસ 36 છેદમાં માઇનસ 9. ચાલો અહીંયા શું હતું કે એક જ વખત માઇનસ હતું, તો એક વખત માઇનસ હતું તો આપણે માઇનસ લખતા હતા. અહીંયા તો અંશમાં પણ માઇનસ છે અને છેદમાં પણ માઇનસ છે, તો અહીંયા શું કરીશું, માઇનસ માઇનસ શું થશે, પ્લસ. તો આપણે પ્લસ કરી દીધું, તો અહીંયા શું થયું, 36 છેદમાં 9 જ છે. તો ચલો 9 ના ઘડિયાળના 36 ક્યારે આવશે, 9 6 36. તો ચલો 9 6 36 જવાબ શું આવ્યો આપણો અહીંયા 4. ચલો ખ્યાલ આવ્યો છે ઉડાડવામાં. હવે બીજી આગળ માઇનસ 49 ભાગ્યા 49 માઇનસ 49 છેદમાં 49. ચલો 49 ના ઘડિયામાં 49 ક્યારે આવશે, 49 એકા 49 આ રીતે 49 એકા 49 લખાય આ રીતે 49 49 ઉડી ગયા અને રહ્યો 1. તો જવાબ શું આવશે, માઇનસ. અહીંયા માઇનસ ભૂલવાનું નહીં, અહીંયા એક જ વખત માઇનસ આપેલું હોય તો જવાબમાં માઇનસ લખવાનું, અને બે વખત હોય તો માઇનસ માઇનસ શું થશે, પ્લસ. ખ્યાલ આપો બધાને. ચાલો હવે જોઈએ આપણે દાખલા 5. Minus 8. હવે જોઈએ માઇનસ 8.
माइनस माइनस प्लस 31 एकाई 31 ने जवाब को आप आपको एक ख्याल आपको बताने चलो आपको तेरे આપણે આ અંશનો જવાબ મળી ગયો. હવે ભાગાકારની નિશાની તો આપણે એમને એમ
સમયના જવાબ સરખા છે કે નહીં તે ચકાસવાનું છે. આપણે 1.3 માં ભણ્યા હતા એ જ રીતે એમાં ગુણાકાર ને એ હતું, આમાં શું છે ભાગાકાર છે. ચાલો હવે આપણે એ ભણીએ. Okay.
કદમાં સાચા જવાબના જવાબના પ્લસ 3 આવશે અને ખોટા જવાબના માઈનસ 2 સેમ આવો ને આવો દાખલો આપણે આગળ 1.3 માં ભણ્યા હતા તો તમારે જાતે કરવાનો રહેશે ચલો અહીંયા આપણું સ્વાધ્યાય 1.4 પૂરું થઈ ગયું છે હું ગણિતની સ્વાધ્યાયની જે પણ પીડીએફ મોકલું છું એ તમારે લખવાની રહેશે હું પીડીએફ મોકલું છું એમાં જે સ્વાધ્યાય છે એ જ લખવાનું રહેશે જે આજુબાજુની એ પેજની વિગત હોય એ લખવાની નથી ખાલી સ્વાધ્યાય એટલે 1.1 હોય કે પછી 1.2 પછી 1.3 અને 1.4 આ રીતે તમારે આખું ચેપ્ટર પૂરું કરવાનું